रिएक्शन करो कोनी हाथे एनएओएच तो आ काम जैसे माइनस हूँ रहे एच टू तमने जवाब हूँ मरे अहिया सोडियम फिनोक्साइड मिकेनिज्म बतावानी होय ने तो फिनोक्साइड आयन बतावानो आ चाले फिनोक्साइड आ प्रक्रिया करना है कि आ प्रक्रिया थई गई हवे मैं एनी आगळ छे ने तो सीएचसीएल थी हाथे प्रक्रिया करेली पण तमे जो सीसीएल पर हाथे प्रक्रिया करो ने कार्बन टेट्राक्लोराइड अने कार्बन टेट्राक्लोराइड कहेवाय दीगा આની સાથે જો પ્રક્રિયા કરો ને તો શું થાય ખબર અહીંયાનો એચ જે ખરો ને એ આમાંના એક સીએલ સાથે લગ્ન કરીને એચસીએલ નીકળી જાય એ જો એચસીએલ નીકળી જાય ને તો અહીંયા શું જવાબ મળે ખબર ઓ એન એ અને અહીંયા છે ને સીસીએલથી મળી બરાબર ધ્યાન આપજો સી પછી શું મળી જાય ખબર સીસીએલથી સીસીએલથી મળી હવે આ જે સીસીએલથી મળ્યો ને સોરી સીસીએલથી હા સીસીએલથી મળીએ હવે આ જે પ્રક્રિયા થઈ એને એકચ્યુઅલી ખરેખર મેં દર્શાવું આ રીતના જેમ તો આ રીતના ઓ હું લખું અહીંયા દર્શાવું સી પછી છે ને સીએલ સીએલ સી દર્શાવી શકાય ત્રણ સીએલ એની પ્રક્રિયા મારે બે એનએઓની જગ્યાએ ત્રણ ઓને એનએઓ એટલે માઇનસ થ્રી એનએસીએલ અને ત્રણ જે ઓએ છૂટા પડ્યા કયા આમાંથી જે છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોનું વિસ્થાપન કરે તો કે સીએલ એટલે તમને જવાબ અહીંયા શું મળી શકે અહીંયા ઓએ ને જરાક આ બધી લખું બરાબર સાથે આ બાજુ લખવાનું જે રહી ગયા આપણે જોજો અહીંયા મળશે તમને ઓ એન એ અને અહીંયા મળશે તમને સી પછી ઓએચ ઓએચ અને ત્યારે તેમાં જેવું કરેલું ત્યારે તેવું જ ખાલી પાણીનો અણુ દૂર કરવાનું આ પાણીનો અણુ દૂર કરવાનું એટલે શું મળે માઇનસ એચ ટુઓ તો શું મળે ધ્યાનથી જોજો અહીંયા અને અહીંયા મળીએ છે સી આ બોન્ડ એટલે સી ડબલ બોન્ડ અને પછી અહીંયા મળીએ છે ઓએચ તમને સમજો પડી ગયા અહીંયા શું મળી ગયું એટલે હવે જો મેં એનું એસિડની હાજરીમાં પ્રક્રિયા કરું તો ઓએચ અહીંયા આવી જાય અને અહીંયા આવી જાય સી ડબલ ઓએચ સેલી સિલિક એસિડ ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરીને તમે સેલિસિલિક એસિડ બી મેળવી શકો રાઇમાટાઇમર રિએક્શન કહેવાય અને રિમાટિમન રિએક્શન કહેવાય અને રિમાટિમન રિએક્શનથી સેલિસિલિક એલ્ડિહાઇડ બી મળે અને સેલિસિલિક એસિડ બી મળે ફરક માત્ર એટલો છે કે ક્લોરોફોર્મની જગ્યાએ શું વાપરવું પડે તો કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ વાપરો તો તમને સેલિસિલિક એસિડ ક્લોરોફોર્મ વાપરો તો તમને સેલિસિલિકાઇડ અહીંયા મળીએ સીએચઓ જો ક્લોરોફોર્મ વાપરો તો અને આ પ્રક્રિયા બી તમે સેલિસિલિક એસિડ મેળવી શકો આવી હું રિએક્શન બતાવી ગયેલો છું અને અહીંયા સીએચસીએલથી વાપરીએ તો અહીંયા એને વચના બે મૂળ છે સીસીએલ પણ વાપરીએ તો ત્રણ મૂળ થશે અને તમે સેલિસિલિક એસિડ મેળવી શકો ઓકે આ બી નોટ ડાઉન કરી લેવા જેવું કામ લાગે કોઈ જગ્યાએ બાકી ચોપડીમાં તમારે લખવાનું હતું નથી પણ તમે આ રીતના બતાવી શકો ઓકે એના પછી આગળ ચાલવાના જે બહુ નાની અને સરળ પ્રક્રિયા આપેલી છે તે કઈ છે તો કે એક આપેલી છે ફિનોલની ઝિંક રજ સાથેની પ્રક્રિયા ત્રણ નંબર પર છે ફિનોલની ઝિંક રજ સાથેની પ્રક્રિયા બહુ ઇઝી અને મારે કંઈ કહેવાનું આવે જ નહીં એની અંદર તમને આવડી એવી ઝિંક ધાતુ સાથે ઝિંક ડસ્ટ રજ એટલે શું થાય કે ડસ્ટ ડસ્ટની સાથે પ્રક્રિયા કરો તો શું થાય તો કે કયું ગરમ કરો અને આ ઝેડેન જે કરો તે આવો સાથે લગ્ન કરે એચ પાછો પોતાની પરિસ્થિતિ પર આવીએ એટલે બેન્ઝિન મળીએ વધતા શું મળીએ તો કે ઝેડેન આટલી નાની પ્રક્રિયા ઝિંક રજ સાથેની પ્રક્રિયા ગરમ કરવામાં બેન્ઝિનમાં રૂપાંતર થઈ શકે ચોથા નંબર પર તમને આપેલું છે એની અંદર ઓક્સિડેશન આપેલું છે ઓક્સિડેશન ભાઈ ફિનોલનું ઓક્સિડેશન કરવાનું ફિનોલનું ઓક્સિડેશન કરીએ એટલે આ ફિનોલ ફિનોલનું ઓક્સિડેશન કોની હાજરીમાં થાય ક્રોમિક એસિડની હાજરીમાં પણ ક્રોમિક એસિડ આપણે કોઈ દિવસ એને ટુ કોઈ દિવસ એરો ઉપર નહીં લખીએ
આપણે એરો ઉપર લખી આવ્યા ને આગળ સમજાવ્યું છે ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને હું ફિનોલનું ઓક્સિડેશન કરું તો બેન આ જે પદાર્થ છે એ પદાર્થ જે ખરો તે ફિનોલ કહેવાય. અને ફિનોલમાંથી મને અહીંયા જવાબ મળે, ધ્યાનથી જોજો, આ જવાબ મળશે આને કહેવાશે બેન્ઝોક્વિનોન. શું કહેવાશે? બેન્ઝોક્વિનોન, બેન્ઝોક્વિનોન. આ પ્રક્રિયાથી બેન્ઝોક્વિનોન પણ મેળવી શકાય ઓક્સિડેશનથી. એટલે ક્વિનોન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં ધીરે ધીરે ઓક્સિડેશન પામે. એટલે એનો રંગ જે ખરો તે ઘેરો હોય એવું ચોપડીની અંદર લખેલું છે, એ તમારે વાંચી લેવાનું. એની બહુ ખાસ પેલું નહીં મળે, પણ આ એક ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એની હાજરીમાં ઓક્સિડેશન થઈને બેન્ઝોક્વિનોન જેવા સંયોજનો આપણે ફિનોલમાંથી શું કરી શકીએ તો કે મેળવી શકીએ. તો આ અગત્યની રિએક્શન આ તમારે લખી લેવાની. ઓકે.